વડોદરામાં યુવતી પર દુષ્કર્મ મામલે આજે યુવતીના માતા પિતા વડોદરા રેલવે એસપી ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઓસી સંસ્થા પર ગંભીર આરોપ લગાવ્યો છે અને છેલ્લા 27 દિવસથી પોલીસ યુવતી સાથે દુષ્કર્મ આચનાર આરોપીઓને શોધી રહી છે, પરંતુ કોઈ પણ સફળતા નથી મળી. ત્યારે આજ રોજ પીડિતાના પરિવારે પોતાની વેદના વ્યક્ત કરતા ઓસી સંસ્થા ઉપર આરોપ લગાવ્યા હતા. યુવતીની માતાનું કહેવું છે કે સંસ્થાની બેદરકારીના કારણે દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે અને ઘટના બની છે તે દિવસે દીકરીએ સંસ્થાને જાણ કરી હતી કે જો સંસ્થાએ પોલીસને જાણ કરી હોત તો દીકરી બચી જાત. તપાસમાં દિલ્હીના કોઈ ઉચ્ચ અધિકારી સંસ્થાને બચાવી રહ્યા હોવાનો પણ આક્ષેપ યુવતીની માતા દ્વારા કરાયો છે અને સાથે જ પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી. એ વખતે સંસ્થાએ પોલીસને બોલાવ્યો હતો તો આજે મારી દીકરી બચી જાત, મારી સામે હોત મારી દીકરી. સૌથી મોટી ભૂલ દીકરીની હત્યા થઈ છે તે એ લોકોની જ ભૂલ છે, એ લોકોના કારણે મારી દીકરી મૃત્યુ પામી છે. સંસ્થાના કોઈના ઉપર શક છે આપણે? સંસ્થાના કોઈ માણસ કો? હું અત્યારે કોઈ બી માણસ પર શક ન કરી, પણ બધી શંકા હવે મારે સંસ્થા પૂરી સંસ્થા પર જ જઈ રહી છે. અમે પણ ગૃહમંત્રીને કહીએ છીએ કે બે દિવસ તો ગયા, પણ જેટલા ત્વરિત થઈ શકે તેટલું અમને આરોપીઓ જે દુષ્કર્મીઓ છે એમનો જનતાને અમારો ફેસ ટુ ફેસ કરાવે. આ બેન નવસારીથી બે દિવસ પહેલાં એમનો ફોન આવેલો કે શોભાબેન મારે તમને મળવું છે. તો મેં કીધું સારું તમે આવો અહીંયા હું તમને મળીશ એમ. તો એ આવ્યા છે, એમની સાથે મારે ઘણી બધી વિગતમાં વાત થઈ છે. એમના દીકરાએ પણ મને ઘણી બધી વિગતમાં વાત કરી છે કે ત્યાં કોઈ પણ છોકરા અને છોકરી ભેગા રહે છે અમુક ટાઈમમાં, એટલે સાથે હરી ફરી શકે છે એવું છે સંસ્થામાં. રૂટ ટચ બેડ ટચ પણ એ આરામથી કરી શકે છે, ત્યાં એવી બધી પદ્ધતિઓ ચાલતી હોય છે સમથિંગ. બીજી વસ્તુ કે આ છોકરીની જે માં છે એ માની વેદના મેં આજે મારી સામે બેસાડી ત્યારે મને ખબર પડી કે માની વેદના કેવી રીતે એને સહન કરી છે, એ મેં મારી આંખે જોયું છે અને મેં અહેસાસ કર્યો કે આ વ્યક્તિ જે રીતે દુઃખમાંથી પસાર થઈ રહી છે. જો આજે કોઈ મોટા રાજકારણીની છોકરી હોત કે કોઈ મોટા પોલીસ અધિકારીની છોકરી હોત કે મોટા ઉદ્યોગપતિની છોકરી હોત તો આરોપીઓ આરામથી પકડી ગયા હોત.